ધોરણ 11 ના વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ. ધોરણ 11 નામું, નામા વિષય અંગે વિદ્યાર્થીઓ આપણે પ્રકરણ 6 પેટાનોંધ. પેટાનોંધના અંદર આપણે માલ અંગેની પેટાનોંધ, માલ અંગેની પેટાનોંધના આપણે દાખલા જોઈ ગયા. માલ અંગેની પેટાનોંધમાં આપણે 4 પ્રકારની પેટાનોંધ: ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ. એમાં આપણે સૌ પ્રથમ ખરીદ નોંધ. ખરીદ નોંધના અંદર આપણે જોઈ ગયા ફક્ત ઉધાર માલની ખરીદી અંગેના જ વ્યવહારો નોંધાય છે, એટલે રોકડ ખરીદી નહીં કે મિલકતની રોકડ કે ઉધાર ખરીદી પણ નથી નોંધાતી, ફક્ત માલની ઉધાર ખરીદી નોંધાય. બીજું, ખરીદ નોંધમાં આપણે જે વ્યવહાર નોંધ કરીએ એમાં જો વેપારી વટાવ હોય તો વેપારી વટાવ બાદ કર્યા પછી રોકડ વટાવની ગણતરી ખરીદ નોંધમાં નોંધ કરતી વખતે થાય નહીં, કારણ કે રોકડ વટાવ એ રોકડ વ્યવહારો ઉપર ગણાય, અને જો વ્યવહાર રોકડ હોય તો એ ખરીદ નોંધમાં ન નોંધાય. એટલે આપણે ખરીદ નોંધનો આગળ દાખલા નંબર 4, એ સાદી ખરીદ નોંધ હતી. સાદી ખરીદ નોંધમાં રકમનું એક જ ખાનું હતું. આ ઉપરાંત ખરીદ નોંધનો બીજો પ્રકાર ખાનાવારી ખરીદ નોંધ. ખાનાવારી ખરીદ નોંધના અંદર બે પ્રકાર, એક વસ્તુ ખાનાવારી ખરીદ નોંધ અને બીજી ખર્ચ ખાનાવારી ખરીદ નોંધ. એમાં આપણે અત્યારે હાલ વસ્તુ ખાનાવારી ખરીદ નોંધ, કે જો વેપારી એક કરતાં વધારે પ્રકારની ચીજ વસ્તુનો વેપાર કરતો હોય તો આવો વેપારી પોતાના માલની જે ચીજ વસ્તુનો વેપાર કરે છે એની નોંધ કરવા માટે દરેક વસ્તુની અલગ અલગ નોંધ રહે, એ માટે દરેક વસ્તુના ખાના બનાવતી જે પેટાનોંધ તૈયાર કરવામાં આવી એને વસ્તુ ખાનાવારી ખરીદ નોંધ, કે વેચાણ નોંધ હોય તો વેચાણ નોંધ. આપણે અહીંયા સૌ પ્રથમ ખરીદ નોંધના દાખલા ભણીએ છીએ. એટલે અહીંયા જુઓ, દાખલા નંબર 5ની રકમ વસ્તુ ખાનાવારી ખરીદ નોંધ અંગેનો છે. એની રકમ ધ્યાન રાખજો કે નીચેના વ્યવહારો પરથી શ્રી ગડા ઇલેક્ટ્રોનિક્સના ચોપડે ખાનાવારી ખરીદનો તૈયાર કરો. સાથે તમને દર્શાવેલું છે ગડા ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ ટીવી ફ્રીજ અને વોશિંગ મશીનના લે વેચનો ધંધો કરે છે. 3 પ્રકારની ચીજ વસ્તુનો વેપાર કરે છે ગડા ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ. તો આના ઉપરથી 3 વસ્તુ આ સાથે એક વધારાનું ખાનું, એટલે ધ્યાન રાખજો વસ્તુ ખાનાવારી ખરીદ પેટાનોંધ, એટલે ખરીદ નોંધ કે વેચાણ નોંધ બંને આવી જાય. વસ્તુ ખાનાવારી ખરીદ નોંધ કે વેચાણ નોંધ બનાવતા હોઈએ ત્યારે એના અંદર જેટલી વસ્તુ આપેલી હોય એના કરતાં એક રકમનું ખાનું વધારે, જેને આપણે કુલ રકમ તરીકે દર્શાવીશું. અહીંયા ગડા ઇલેક્ટ્રોનિક્સ 3 પ્રકારની ચીજ વસ્તુનો વેપાર કરે છે. આ 3 વસ્તુઓમાં ટીવી ફ્રીજ અને વોશિંગ મશીન સાથે એક ખાનું વધારે, એટલે કુલ રકમ. એટલે વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો, જો વેપારી વસ્તુ ખાનાવારી ખરીદ નોંધ કે વેચાણ નોંધ તૈયાર કરતો હોય
त्यारे रकमों जेटली वस्तुओं दर्शावेल होय एना करता एक खानु वधारे जेने आपणे कुल रकम तरीके कहीशुं। એટલે અહીંયા ત્રણ વસ્તુઓ છે એટલે આપણે રકમના ચાર ખાના તૈયાર કરે। હવે આના અંદર દરેક વસ્તુ ગડા ઇલેક્ટ્રોનિક જે જે વસ્તુ આ ત્રણ વસ્તુઓમાંથી જે જે વસ્તુ ખરીદે જે વેપારી પાસેથી ખરીદે એની નોંધ કરીશું। એટલે જો વેપારી વટાવ હોય તો દરેક વસ્તુનો વેપારી વટાવ બાદ કર્યા પછીની રકમ એ વસ્તુના ખાનામાં મૂકીશું અને છેલ્લે કુલ રકમ એટલે જેટલી વસ્તુની કિંમત હોય ત્રણેયનો સરવારો, ત્રણેય ખરીદી હોય તો ત્રણેયનો સરવારો આ ધ્યાન રાખજો। એટલે ટૂંકમાં અગાઉ દાખલો ગણ્યો હતો એના જેમ જ, પણ અગાઉના દાખલામાં રકમનું ખાનું એક જ હતું, અહીંયા એક કરતાં વધુ વસ્તુઓ છે એટલે આપણે ત્રણ વસ્તુઓ છે એટલે રકમના ચાર ખાના। હવે ધ્યાન રાખજો, સૌ પ્રથમ દાખલાની શરૂઆત કરતાં પહેલાં તારીખના ખાનામાં વર્ષ અને મહિના કે કયા મહિનાના, એટલે હવે આપણે તારીખ દર્શાવવાની બાકી રહી। પ્રથમ તારીખનો વ્યવહાર વાંચો, શ્રી દયા ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ પાસેથી 10 નંગ ટીવી, ₹30,000 નંગ દીઠ, 5 નંગ ફ્રીજ, ₹15,000 નંગ દીઠ અને 2 વોશિંગ મશીન 18,000 નંગ દીઠના ભાવે ખરીદ્યા, સાખનો સમય 1 માસ, ધ્યાન રાખજો ભરતિયા નંબર 16। તો દયા ઇલેક્ટ્રોનિક્સ પાસેથી ખરીદેલ, કાંઈ કીધું નથી, ઉધાર ખરીદી, આ ઉપરાંત સાખનો સમય, કોઈ વેપારી વટાવ નથી, તો દરેક વસ્તુની નોંધ પૂરેપૂરી કિંમતે કરીશું। તો શ્રી દયા ઇલેક્ટ્રોનિક્સ ખાતે ભરતિયા નંબર, બિલ નંબર આપેલું છે તો આવક ભરતિયા નંબર મળશો। હવે દરેક વસ્તુની કિંમત, તો 10 નંગ ટીવી ₹30,000 નંગ દીઠ, એટલે 1 નંગ ટીવીના 30,000, તો એવા 10 નંગ ટીવી, તો 30,000 × 10 એટલે 3,00,000 ટીવીની રકમના ખાનામાં 3,00,000। ત્યારબાદ 5 નંગ ફ્રીજ ₹15,000 નંગ દીઠના ભાવે, તો 15,000 × 5 એટલે ફ્રીજની રકમ થશે 75,000। 2 વોશિંગ મશીન ₹18,000ના ભાવે, તો 18,000 × 2 વોશિંગ મશીનના ખાનામાં 36,000। એમ કરીને કુલ રકમ એટલે આ ત્રણેય રકમનો સરવારો 3,00,000 વત્તા 75,000 વત્તા 36,000 એટલે કુલ રકમ ગડા દયા ઇલેક્ટ્રોનિક્સ પાસેથી 4,11,000ની ઉધાર ખરીદી કરી। હવે આ પ્રમાણે કુલ રકમ એટલે ત્રણેયનો સરવારો। હવે તારીખ 7, શ્રી તારક ઇલેક્ટ્રોનિક્સ સ્ટોર્સમાંથી 5 નંગ ટીવી ₹25,000 નંગ દીઠ, 10 નંગ ફ્રીજ ₹16,000 નંગ દીઠ ના ભાવે 10% વેપારી વટાવે ખરીદ્યા, ભરતિયા નંબર 151 મળ્યો, અડધા નાણાં તરત જ રોકડેથી ચૂકવી આપ્યા। જો અડધો વ્યવહાર રોકડ અને અડધો ઉધાર હોય તો એ આપણે જોઈ ગયા, પૂરેપૂરો ઉધાર ગણી અને એની નોંધ કરીશું। તો આ વ્યવહાર પૂરેપૂરો ઉધાર ગણી અને તારક ઇલેક્ટ્રોનિક્સ પાસેથી ટીવી અને ફ્રીજ 2 વસ્તુ ખરીદી છે, તો બંનેની રકમ પર સાથે વેપારી વટાવ આપેલો છે, તો વેપારી વટાવ દરેક વસ્તુનો ગણતરી કરી બાદ કરી પછી રકમ લખાશે। તો શ્રી તારક ઇલેક્ટ્રોનિક્સ ખાતે બિલ નંબરના ખાનામાં 151। હવે ધ્યાન રાખજો, 5 નંગ ટીવી ₹25,000ના ભાવે, તો 25,000 × 5 તો 1,25,000 અને એના 10% વેપારી વટાવ, તો વેપારી વટાવ 25,000ના 1,25,000ના 10%, તો 10% એટલે 12,500 બાદ કરશો એટલે ટીવીની રકમ આવશે
112,500 दरेक वस्तुनो पहला टीवी नी किंमत कूल रकम शोधी तो टीवी नी कूल रकम 5 नंग टीवी खरीदेला छे तो 5 नंग टीवी 25,000 ना भावे तो 25,000 गुणिया 5 करो एटले 125,000 અને એના પછી વેપારી વટાવશે 10% તો 125,000ના 10% કરો એટલે 12,500 તો 125,000માંથી 12,500 બાદ કરો એટલે ટીવીની રકમના ખાનામાં આવશે 112,500 ત્યારબાદ 10 નંગ ફ્રીજ નંગ દીઠ 16,000ના ભાવે તો 16,000ના ભાવે 10 નંગ ફ્રીજના 160,000 160,000ના પાછા 10% વેપારી વટાવ 160,000ના 10% કરો એટલે 16,000 અને 160,000માંથી 16,000 બાદ કરો એટલે ફ્રીજના ખાનામાં આવશે 144,000 અને વોશિંગ મશીન નથી તો ડેશ કુલ રકમ તો આ બે વસ્તુનો સરવાળો 112,500 વત્તા 144,000 તો બંનેનો સરવાળો 256,500 ત્યારબાદ નો વ્યવહાર તારીખ 12 અંબે સાયકલ સ્ટોર્સમાંથી 5,000ની સાયકલ ખરીદી તો સાયકલ એ માલ ન ગણાય ધંધાની મિલકત ગણાય તો સાયકલ ખરીદીની નોંધ ખરીદ નોંધમાં નહીં થાય તો તારીખ 12 આપણે દર્શાવી દઈશું તારીખ 12 મિલકતની ખરીદી નોંધાશે નહીં ત્યારબાદ તારીખ 20 તારીખનો વ્યવહાર જુઓ આત્મારામ ઇલેક્ટ્રોનિક સ્ટોર્સમાંથી 5 નંગ ફ્રીજ 20,000 નંગ દીઠ 10 વોશિંગ મશીન 15,000 નંગ દીઠના ભાવે 10% વેપારી વટાવે 5% રોકડ વટાવે તરત જ રકમ ચૂકવી આપી તો ખરીદીએ આપણ ખરીદી પણ રોકડ પૂરેપૂરો વ્યવહાર રોકડ ખરીદીનો છે તરત જ રકમ ચૂકવી આપી એટલે પૂરેપૂરી રકમનો વ્યવહાર રોકડ ગણાય રોકડ વ્યવહાર નોંધાય નહીં જે વ્યવહાર ન નોંધાય એ લખી રાખીશું ત્યારબાદ તારીખ 25મી તારીખનો વ્યવહાર જોજો 25મી તારીખ શ્રી બબીતાની 20 નંગ ટીવી નંગ દીઠ 28,000ના ભાવે 6 નંગ વોશિંગ મશીન 21,000ના ભાવે મોકલી આપવા ઓર્ડર આપ્યો કે ઓર્ડર મળ્યો એ બિન આર્થિક વ્યવહાર કહેવાય તો બિન આર્થિક વ્યવહારની પણ નોંધ થાય નહીં તો તારીખ 25નો વ્યવહાર પણ નોંધાશે નહીં બિન આર્થિક વ્યવહાર ત્યારબાદ તારીખ 31મો વ્યવહાર ધ્યાન રાખજો શ્રી ગોકુલધામ ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ પાસેથી 5 નંગ ટીવી 30,000 નંગ દીઠ અને 5 વોશિંગ મશીન 23,000ના નંગ દીઠના ભાવે 10% વેપારી વટાવે ખરીદ્યા ભરતિયા નંબર 123 તો આ ઉધાર ખરીદી તરીકે આની નોંધ થશે તો તારીખ 31 શ્રી ગોકુલધામ ઇલેક્ટ્રોનિક્સ ખાતે બિલ નંબર આપેલો છે તો આવક ભરતિયા નંબરમાં 123 હવે રકમના ખાનામાં 5 નંગ ટીવી 30,000ના ભાવે તો 30,000 × 5 કરો એટલે 30×50 = 150 તો 150,000 150,000ના 10% વેપારી વટાવશે તો 150,000ના 10% 15,000 બાદ તો 150,000માંથી 15,000 બાદ કરો જે ટીવીના ખાનામાં 135,000 5 નંગ વોશિંગ મશીન 23,000ના ભાવે તો 5 નંગના 23,000 × 5 115,000ના 10% વેપારી વટાવ તો 115,000ના 10% તો 11,500 બાદ કરો
એટલે વોશિંગ મશીનના ખાનામાં આવશે 1,03,500. ફ્રીજ નથી તો ડેશ. કુલ રકમ તો આ બંનેનો સરવારો 1,35,000 વત્તા 1,03,500, તો બંનેનો સરવારો 2,38,500. 31 તારીખ સુધી પછી કોઈ વ્યવહાર નથી. આમ તમામ જે વ્યવહારો નોંધાતા હોય એની નોંધ કરી દીધા પછી આપણે અહીંયા રકમનું એક ખાનું નથી, ચાર રકમના ત્રણ વસ્તુની એક કુલ રકમ, એમ ચારેય રકમના ખાનાનો સરવારો કરી જે આવે એ કુલ ઉધાર માલની ખરીદી. તો સૌ પ્રથમ ટીવીનો સરવારો 3,00,000 વત્તા 1,12,500 વત્તા 1,35,000, તો ટીવીની રકમનો સરવારો 5,47,500. ફ્રીજ તો 75,000 વત્તા 1,44,000, તો 75 વત્તા 1,44,000 એટલે 2,19,000. વોશિંગ મશીન 36,000 વત્તા 1,03,500, તો વોશિંગ મશીનનો સરવારો 1,39,500. એમ કુલ રકમ તો 4,11,000 વત્તા 2,56,500 વત્તા 2,38,500, એમ 9,06,000. બસ આમ કુલ રકમ એટલે કુલ ઉધાર માલની ખરીદી. કુલ ઉધાર માલની ખરીદી તો આ 9,06,000. આ પ્રમાણે આપણે વ્યવહારની નોંધ કરીશું. વસ્તુ ખાનાવાળી હોય તો દરેક વસ્તુની અલગ અલગ નોંધ રાખીશું. આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો વસ્તુ ખાનાવાળી ખરીદ નોંધ સમજી લેજો. જય સ્વામિનારાયણ.